સ્વાગત છે અંજનાના કિચનમાં આપ સૌનું. આજે કિચનમાંથી થોડા બહાર નીકળીને હું તમને મારા ફળિયામાં ઉગેલા તકમરિયાના છોડ, જેને આપણે બેસિલ કહીએ છીએ અને ગુજરાતીમાં મરવો કહેવામાં આવે છે, એમાં આવી રીતે ફ્લાવર થાય છે. આ છે લીલું છે, આ સુકાઈ ગયું છે. સુકાઈ જાય એટલે એને આપણે તોડી અને એમાંથી બી નીકળે છે, જેને આપણે તકમરિયા કહીએ છીએ. ગરમી ખૂબ વધી રહી છે તો આવી ગરમીમાં સરસ મજાની ઠંડક મેળવવા માટે આપણે તકમરિયાનું શરબત બનાવશું આજ. અને સૂકવીને સાફ કરીને મેં એમાંથી આવી રીતે બી કાઢી લીધા છે, જેને આપણે ગુજરાતીમાં તકમરિયા કહીએ છીએ. હવે બનાવશું એનું શરબત. તકમરિયા સિવાય જે વસ્તુ આપણે જોશે શરબત બનાવવા માટે, એમાં મેં 4 ગ્લાસ પાણી લીધું છે, શુગર છે 1/2 કપ, મીઠું છે ટેસ્ટ મુજબ, અને 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ લીધેલ છે. હવે આ બધી વસ્તુ છે ને એ 1 બાય 1 આપણે પાણીમાં એડ કરતા જઈશું. ઠંડુ પાણી લીધું છે, એમાં મેં 1/2 કપ શુગર નાખી દીધી છે, 1 લીંબુનો રસ છે, 1/2 ચમચી સોલ્ટ છે, અને તકમરિયા છે 2 ચમચી લીધા છે. હવે આને બધાને આપણે મિક્સ કરી દેશું. જોઈ શકો છો તકમરિયા અંદર પાણીમાં પડતા જ એનું ઓરિજિનલ રૂપમાં આવવા માંડ્યા છે. 2 જ મિનિટમાં ખૂબ જ સરસ ખીલી જશે. તકમરિયાનું શરબત ગરમીમાં ખૂબ જ સારું. પહેલાંના માણસો તો બહુ પીતા, હવે અત્યારના જનરેશનને ખબર નથી કે તકમરિયા શું છે. 2 જ મિનિટમાં એ ઓગળી અને રેડી થઈ જશે આપણું શરબત. જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયા છે તકમરિયા. હવે એને આપણે ગ્લાસમાં લઈ અને સર્વ કરશું. ખૂબ ઠંડુ, ખૂબ જ સરસ લાગે છે. તો રેડી છે આપણું ફ્રેશ તકમરિયાનું શરબત, મારા જ ફળિયામાં ઉગેલા ફ્રેશ તકમરિયામાંથી બનાવેલ. આ વસ્તુ તમને કોઈ પણ દુકાને બી, જે ગ્રોસરી હોય ગ્રોસરી સ્ટોરમાં બી મળી શકશે. થેન્ક યુ.